જેમણે આર એમસી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્લાર્કની પરીક્ષાનું ફોર્મ ભર્યું છે અને ખૂબ જ નજીકના ભવિષ્યમાં જે છે એ આ પરીક્ષાનું આયોજન થવાનું છે એવા સમયે આપના માટે સ્પેશિયલી આરએમસી ક્લાર્કની આપણે કણેશ ગાઈડન્સ એપ્લિકેશનમાં એક સ્પેશિયલ બેન્ચ લોન્ચ કરી છે આ બેન્ચમાં દોસ્તો જે છે સિલેબસને અનુરૂપ તમામ પ્રકારની બાબતોનો સમાવેશ થશે અને તમામ જે સિલેબસ છે એને રૂપ જીસીઆરટી હોય ઇંગ્લિશ હોય વિજ્ઞાન હોય કોમ્પ્યુટર હોય જીકે હોય આ બધા જ પોર્શન જે છે એ તજજ્ઞ શ્રી દ્વારા જે છે આપણે શીખવાડવામાં આવશે તો એનો જે છે એ આપ જે લોકો અનનોન છે કણેશ ગાઈડન્સથી અને ફેકલ્ટીઝ મિત્રો કેવા છે એજ્યુકેટર કેવા છે એજ્યુકેટરનું કન્ટેન્ટ કેવું છે એ જો આપણે જોવું હોય દોસ્તો આજથી તો પાંચ દિવસ માટે જે છે એ આરએમસી અને આરએમસીના ક્લર્ક માટેની સ્પેશિયલ બેન્ચ જે છે એ લોન્ચ કરી રહી છે એના પાંચ દિવસના ડેમો લેક્ચર જે છે એ આપ જોઈ શકશો આ પાંચ દિવસના ડેમો લેક્ચર ગણિત ગાઈડન્સ યુટ્યુબ ચેનલ પર જે છે એ ફ્રી ઓફ કોસ્ટ આપ જોઈ શકશો અને આનો સમયગાળો રહેશે દોસ્તો સાંજે

માહિતી આપણે આ બેન્ચમાં જોતી હોય તો આપ આ નંબર પર વોટસઅપ કરી મેળવી શકો છો પણ આ જે ની ફીસ છે દોસ્તો એક વર્ષ માટે સાત હજાર પરંતુ જો આ પાંચ દિવસના ડેમો લેક્ચરમાં આપને એવું થાય કે મને કન્ટેન્ટ બહુ સારું મળે છે તો આપને જે છે એ પચાસ ટકા જે છે એ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થવાનું છે પૂરેપૂરા પચાસ ટકા પછી નહીં મળે અને આ ડેમો લેક્ચર દરમિયાન જો તમે પેમેન્ટ કરશો તો આ કોર્સની પ્રાઇસ કેટલી રહેશે દોસ્તો પાંત્રીસો રૂપિયા અને એ પણ એક વર્ષ માટે આ કોર્સમાં તમને જે છે જીસીઆરટીના તમામ લેક્ચર આવી જશે આ કોર્સમાં જીકેના પણ તમામ લેક્ચર આવી જશે અને જ્યારે આપણે જે છે દોસ્તો મેથ્સ અને રીઝનિંગની વાત કરતા હોય તો ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી નીરજ ભરવાડ સર જે છે એ આપને મેથ્સ અને રીઝનિંગ જે છે એ આજ કોર્સમાં શીખાડવાના છે તો યોદ્ધાઓ તૈયાર થઈ જાવ આજનો પહેલો ડેમો લેક્ચર માટે જે છે જ્યાં હું તમને ભણાવવા માંગુ છું જીસીઆરટી જો બેચ આપને લેવી હોય તો આ બેચ જે છે એ માટે ઓનલાઈન બેચ છે આપ ગમે ત્યારે ગમે ત્યારે આપના સમયે જે છે એ લેક્ચર જોઈ શકો પ્લે સ્ટોરમાંથી ગણિત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની Android અને આઈઓએસ બંનેમાં ઉપલબ્ધ છે ત્યારબાદ તમારા મોબાઈલ નંબરથી લોગિન કરવાનું છે ત્યારબાદ સ્ટોર મેન્યુમાં જવાનું અને आरएमसी ક્લર્કના જે કોર્સ સિલેક્ટ કરી બાય નાઉ કરવાનો છે હા અને આપને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો પણ તમે આ નંબર પર જોઈન્ટ લખી અને મોકલી આપજો ઓકે ચલો તો શરૂઆત કરીએ છીએ દોસ્તો જીસીઆરટી સ્ટાન્ડર્ડ છ આજે જે જે આપણે ચર્ચા કરવાની છે ધોરણ જે છે એ છઠ્ઠાની ચેપ્ટર નંબર બે અને આ ચેપ્ટર નંબર બે જે છે એમાં આપણે ખાસ ચર્ચા કરવાની એ છે કે ભાઈ આપણે ત્યાં આપણે ત્યાં ચેપ્ટર નંબર બે છે આ ચેપ્ટર નંબર બે જે છે એનું હેડિંગ કંઈક એવું છે દોસ્તો આદિ માનવથી સ્થાયી જીવનની સફર માણસ જે છે એ આદિ માનવથી આવ્યો અને ત્યાર પછી જે છે એ અત્યાર સુધીની એની જિંદગીની સફર કેવી રીતે રહી આ બધી તમામ બાબતો જે છે એ આજ આપણે આ લેક્ચરના માધ્યમથી જોવાની છે હું તમને કહેતો આવ્યો છું કે લેક્ચરમાં આપણે જીસીઆરટીમાં જે મેન્શન કરેલું છે એ તો આપણે ખાસ જોવાનું જ છે પણ એની સાથે સાથે એ બી જોવાનું છે કે આ લેક્ચરમાં જે કોઈ એવી બાબતો છે કે જે જીસીઆરટીમાં નથી એને પણ આપણે ચર્ચાઓ જે છે એ ખાસ જોઈ લેવાની છે તો શરૂઆતમાં આપણે એ જોઈ લઈએ દોસ્તો કે આ જે આદિમાનવ છે એ સામાન્ય રીતે વર્ષો પહેલા માનવીની એક બીજા સ્થળે ચાલીને જતો હતો આપ જોઈ શકો દોસ્તો કે આ માનવ છે એ એક સ્થળેથી બીજા સ્થળે ગ્રોહ કરતા ગયા અને અત્યારે જે છે એ આ એકવીસમી સદીમાં જે છે આ આદિમાનવ થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી બની ગઈ છે હે કે હવે જે છે માનવ પણ એક રોબોટ નું સ્થાન લઈ લીધું છે તો આપણે ત્યાં જે છે એ એક સ્થળેથી બીજા સ્થળે ચાલીને જતા એવા સમયે પૈડાની શોધ થતા બળદ ઉપયોગ એમણે શરૂ કર્યો હતો અને પૈડું જે છે એ જાડા લાકડાના થળ આ તમે જોઈ શકો દોસ્તો કે આ જાડા લાકડાના જે છે એ થળ કાપીને બનાવવામાં આવતું હતું અને એને જ ક્યાંક આગળ જતા એ લોકોએ આજીવિકા તરીકે ઉપયોગ કર્યો

આ બાબતને હન્ટર અને ગેધર્સ કહેવાય એટલે શિકાર કરવું અને એકઠું કરવું માનવીની આવી અવસ્થાઓ હતી ત્યાર પરથી જે છે એ કુદરતની જે છે એ સારી કલા કયો લોકોની જીવનશૈલી કયો માણસાઈમાં જે છે આવેલા પરિવર્તન કયો અને પ્રાણીઓ અને કંદમૂળ કે ફળો એમ ખોરાકની શોધમાં આડી આડી ભટકતો હતો કારણ કે આદિમાનવને જોતું હતું શું દોસ્તો તો એક તો એમને ખોરાક જોતો હતો ખોરાક ને એક સ્થળે થી બીજા સ્થળે અથવા તો કોઈ અન્ય આજીવિકા માટે એ લોકો પ્રાણીઓ ફળો આનો ઉપયોગ કરતા હતા આપ જોઈ શકો દોસ્તો કે આ આદિમાનો જે છે એ તમને દેખાય છે કે અહીંયા જે છે આ પ્રાણીઓ છે આ કંદ મૂળ છે એ અલગ અલગ જે છે એ જીવન જીવે છે અને અહીંયા કઈક જે છે એ શેકીને ખાય છે આવો તમને જે છે એ એક ફોટો તમારા માટે મેં રાખ્યો છે એનાથી વિશેષ જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ આ આદિમાનો વસવાટના સ્થળ ક્યાં હતા એ ક્યાંથી આપણને ખબર પડે કે આદિ માનવ વસવાટ કરતા આદિ માનવ અંગેની જે છે એ એકદમ સ્પષ્ટ માહિતી મળે ક્યાંથી તો એક તો ઇતિહાસકારો હશે એમની પાસેથી માહિતી મળશે એક તો પુરાતત્વ શાસ્ત્રીઓ હશે પેલા લેક્ચરમાં આપણે વાત કરી એક નુરવર્ષ શાસ્ત્રીઓ હશે આ બધાનો સમાવેશ થાય છે આમ તો સામાન્ય રીતે આદિમાનવો જે હતા એ પથ્થરોના બનેલા લાકડાના બનેલા અને હાડકાના બનેલા ઓજારોનો ઉપયોગ કરતા જે એકદમ તીસરો રહેતા હતા હે અને આ બધા ઓજારો જે છે એનો ઉપયોગ વનસ્પતિઓ કાપવા પ્રાણીઓને ચીરી તેની ચામડી કાઢવા માટે થતો હતો દોસ્તો આપ સમજો કે એ સમયગાળામાં જે છે આદિવાનવો જે પથ્થરો અ બનાવેલા હતા લાકડાના અલગ અલગ પ્રકારના ઓજારો પ્રાણીઓના જે હાડકાઓ હોય એમાંથી કોઈ ઓજારો બનાવતા અને એમાંથી જ જે છે એ પોતાની રીતે પ્રાણીઓને ચીરી તેની ચામડી કાઢવા માટેનું જે છે એ કામ કરતા હતા અહીંયા જવું દોસ્તો ઉજવા પ્રાણીઓ છે હેને પ્રાણીઓનો કંઈક ચીરો હોય તો એના માટે કંઈક એવી હથિયાર જોશ તો ત્યારે કોઈ આધુનિક હથિયાર તો હતા નહીં તો એના માટે થઈ અને આવી રીતે ઉપયોગ થતો અને વૃક્ષની છાલ કોઈ વૃક્ષ છે એની છાલ અને પ્રાણીઓના ચામડાનો ઉપયોગ એ શરીરને ઢાંકવા માટે થતો હતો દોસ્તો આ જોઈ શકો એક આદિ માનવ એક સ્ત્રી પાત્ર વાત કરી છે આ તો અત્યારના વર્તમાન સ્ત્રી પાત્ર જે છે એનો ફોટો પણ આ એના વસ્ત્ર જોવો તમે હેને આ એના વસ્ત્ર જોવો આ એના જે વસ્ત્ર છે એ આખા એના શરીરમાં જો આ એની એક કેપ દેખાય છે તો આ એના શરીરમાં જે છે એ એને ઢાંકવા માટે શરીરના આંતરિક અંગોને જે છે એ ઢાંકવા માટે થઈ અને એ લોકો શું ઉપયોગ કરતા વૃક્ષની ની છાલ કારણ કે ત્યારે તો બ્લ્યુ બુદ્ધાઇકરનું બ્રાન્ડ એટલે શું વૃક્ષ ત્યારની બ્રાન્ડ એટલે શું પ્રાણીઓના ચામડા ત્યારે તો જુડિયો હતો નહીં આપણે દર શુક્રવારે જેમ અત્યારે ઝુડિયો પહોંચી જાય કે ભાઈ નવો કઈક સ્ટોક ઓપન કર્યો હોય તો એકાદ જીન્સીઓ લઈ લઈએ એકાદ ટી શર્ટિયું લઈ લઈએ ત્યારે તો ટી શર્ટ યુ ને ત્યાં તો જુડીઓ ક્યાં પાસે દોસ્તો અત્યારે આવણ પાસે એવું છે તો એક બીજી બાબત ખાસ યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ કે આદિ માનવો દોસ્તો વલકરના વૃક્ષના પાનનો ઉપયોગ શરીરને ઢાંકવા માટે કરતા હતા આ સૌથી અગત્યનો છે જે આદિ માનવો છે એ વલકરના વલકર જે છે એના વૃક્ષના પાનનો ઉપયોગ છે એ શરીરને ઢાંકવા માટે કરતા હતા આવી રીતે જે છે એ ટેકનોલોજીની સાથે સાથે લોકોની જે છે વર્તુળક સાથે સાથે માનવ જીવન ધોરણ જે છે એ અને આગળ બદલાતા આદિમાનવો વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા ત્યારે કોઈ હાઈ રાઇસ બિલ્ડિંગ તો છે નહીં ત્યારે જે છે એ કોઈ એવી કોઈ પથ્થરોની ઈમારત તો બનતી નથી તો વરસાદ આવે ત્યારે બચવું તો પડશે અથવા તો માની લો કે એવા કોઈ પ્રાણીઓ જે આદિ માનવનો જ શિકાર ન કરી લે એના માટે પોતાને રક્ષણ કરવું પડે પોતાના પરિવારનું રક્ષણ કરવું પડે ઘરમાં રહેલી સ્ત્રીઓનું રક્ષણ કરવું પડે અને પુરુષે પોતે પણ બચવું પડશે આવી કુદરતી આફતથી તો એના માટે થઈ અને એ લોકો ગુફામાં જે છે એ પોતાનું જીવન વસવાટ કરતા હતા હે ને તમે નામ સાંભળ્યું ભીમ બેટકાની ગુફાઓ હે ને તો આ તમે જોઈ શકો દોસ્તો કે આ ગુફાઓમાં એ રહેતા લાંબા અરસા સુધી રહેતા અને આ ગુફાઓમાં જ એનું જીવન જીવન છે એ ચાલતું આમ સામાન્ય રીતે આ ગુફાઓ મધ્ય ભારતના વિધ્ય પર્વતમાંથી મળી આવેલી છે તમે જોતા હશો કે ભાઈ વિદ્ય પર્વત માળાઓ જે છે એની આપણે ચર્ચાઓ કરશું તો આ ગુફાઓ જે છે એ મધ્ય ભારતના વિધ્ય પર્વતમાંથી મળી આવે અને નર્મદા નદી આસપાસના વિસ્તારોમાં પણ વસવાટ કરતા હોવાના આપણે ત્યાં પુરાતત્વીય વિદો આપણે ત્યાં જે છે એ નુ શાસ્ત્રીઓ આપણે ત્યાં જે છે એ પુરાતત્વીય વિદો ઇતિહાસકારો એમની પાસે આ પુરાવા આપણને મળે છે મેં તમને વાત કરી દોસ્તો કે ભીમ બેટકાની જે ગુફાઓ છે એ ભીમ બેટકા થી આદિમાનવ જે છે વરસાદ કરતા હશે એનું ઉત્તમ ઉદાહરણ છે મધ્યપ્રદેશમાં આવે છે દોસ્તો તેમાં આદિમાનવ દ્વારા ઘેરાયેલા પક્ષીઓ છે હરણ છે લાકડાના ભાલા છે ભાલા ભાલા જે એ મારી દઉં ને વૃક્ષો છે માનવોના લગભગ પચાસ પાંચસો જેટલા જે છે પ્રાકૃતિક રંગોથી બનેલા ચિત્રો મળી આવ્યા છે અને આદિ માનવના જે છે જીવનનો અભ્યાસ કરવા માટે સર્વશ્રેષ્ઠ કોઈ સ્થળ હોય તો એ ભીમબેટકાની ગુફાઓ જે મધ્યપ્રદેશમાં આવેલી છે અને ખાસ યાદ રાખજો ત્યારબાદ આ અગ્નિ અને ચક્રનો ઉપયોગ કરતા અને એની શોધ કરતા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ અને કુરનુલ ની ગુફાઓમાંથી રાખના અવશેષો મળી આવેલ છે જેથી આપણે એવું કહી શકીએ દોસ્તો કે આ આદિ માનવો ક્યાંક ને ક્યાંક અગ્નિથી પરિચિત હશે હે ને આ આદિ માનવો જે તે વખતે અગ્નિથી પરિચિત હશે અને આપણે અત્યારે લગ્ન થાય તો આપણે અગ્નિથી પરિચિત છે તો અલ્ટિમેટ ક્યાંક ને ક્યાંક અને અત્યારે આપણે માનવ આ બંને સેમ છે ખાલી મારી તમારી જીવન ધોરણ ની શૈલી બદલાણી બાકી એ બી ત્યારે જે છે ઉપયોગ કરતા હતા શેનો અગ્નિ ને બેઝ લેતા હતા અને આપણે બી જે છે એ અત્યારે બેઝ લઈએ સેનો અગ્નિનો હા એ વસ્તુ જે છે એ ઘણી સાબિત છે કે ઘણા લોકોને હજી અગ્નિની જે છે એ ફેરા કરવાની તક નથી મળી પણ માધ્યમથી આપ પાસ થઈ તો હું એટલું કહી દોસ્તો કે ભાઈ જો આપ સારી સરકારી નોકરી પ્રાપ્ત કરો તો અગ્નિના સાક્ષીએ ફેરા ફરવાનું તમારા માટે બહુ દૂર નથી હા પણ દહેજ લેતા નહીં પ્લીઝ હો લગ્નનું ક્યાંક ગોઠવાઈ જાય તો દહેજ ના લેતા કે મારે આટલું જોઈએ મારે આટલું જોઈએ એક કોઈક દીકરી જે છે એને પચીસ કે ત્રીસ વર્ષ કરીને મોકલે બાપા તો પાછું જે છે એ બાપા પાસેથી દહેજ માંગવાનું ના હોય એક તો તમારે એમની દીકરી લેવાની અને બાપા તમારી ઉપર જે છે તમે બાપા ઉપર ઉપકાર કરતા હોય એવી રીતે શું કરવાનું મારે દહેજ જોઈએ વાહ દોસ્ત વાહ દહેજ જોઈએ છે પંખા વગરની સાયકલ ફેરવતો ના હોય અને એને જોતું હોય બાઈક આ કેટલા અંશે યોગ્ય કહેવાય તો આપણે યાદ એ રાખવાનું છે દોસ્તો કે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ

એવું કહેવાય કે વર્ષ માનવી અગ્નિનો ઉપયોગ કરતો હશે એવું માનવામાં આવે છે તમે સમજો દોસ્તો કે વર્ષ માનવી છે એ ઉપયોગ કરતો હશે એવું ધ્યાનમાં આવે છે એનાથી વિશેષ અગ્નિ દ્વારા આ આદિ માનવ પ્રકાશ મેળવવાનું માંસ શેકીને ખાતા જો મે તમને હમણાં જ વાત કરી ને કે એ અગ્નિનો ઉપયોગ શું કરતા તો કે જે પ્રાણીઓનો શિકાર કરે એના માંસ શેકીને ખાતા જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવતા કોઈ એવા જંગલી પ્રાણીઓ છે કે જે એની નજીક આવી ગયા ગુફાની નજીક આવી ગયા તો ત્યાંથી દોસ્તો જે છે એ આ જે છે એ અગ્નિથી પોતાની રક્ષણ મેળવતા અગ્નિની જેમ મહત્વ પરિવર્તન લાવનાર અન્ય માધ્યમ એક ચક્ર હતું હે ને એક ચક્ર હતું મેં તમને હમણાં જ બતાવ્યું છે આ જો વલકલના વૃક્ષમાંથી એ પોતાને જે છે એ બનાવતા હતા શું દોસ્તો તો કે પોતાના કપડા બનાવતા હતા અને આવા જાડા થળ થળ આ જાડા હતા કે કે તેનાથી એ જે મેં તમને વાત કરી પથ્થરોના લાકડા એનાથી હાડકા અને એ બધું બનાવતા હતા અને વલકરના વૃક્ષના પાનનો ઉપયોગ કરી શરીરને ઠાકવા બનાવતા હતા ને તો એક આ બાબતને યાદ રાખશો હવે સમજો લાકડામાંથી ચક્ર એટલે કે પૈડું બનાવવામાં આવતું હતું આ પૈડું

અને એની સાથે સાથે પશુઓના માધ્યમથી ખેતી કરવાની તો તમને એવો પ્રશ્ન પૂછે કે પશુપાલનની શરૂઆત કયા યુગમાં થઈ તો આપણે યાદ મધ્ય પાષાણ યુગ કેની વાત કરું છું દોસ્તો પશુપાલનની મધ્ય પાષાણ યુગ પણ તો તમને એવી વાત કરે છે કે ખેતીની શોધ કેમાં થઈ તો નૂતન પાષાણ યુગ મધ્ય પાષાણ યુગમાં પશુપાલનની શરૂઆત થઈ ફરીથી મધ્ય પાષાણ યુગ શરૂઆત પશુપાલન નૂતન પાષાણ યુગ શરૂઆત ખેતી ઓકે તો પેલા પશુઓ રાખ્યા હોય ત્યારબાદ ખેતી થાય પેલા ખેતી હોય તો એમાં પશુ ના હોય આ તમે જોઈ દોસ્તો કે તમને અહીંયા ભીમ બેટકાની ગુફાઓ જોવા મળે છે અહીંયા જે છે બ્રુજ મળે છે તમને હેના આ જે ગંગા નદીનો જે છે પટો તમને જોવા મળે છે અહીંયા જે છે એ ગોદાવરી અને ઈનામ ગામ આ પણ એક બહુ જૂનું ગામ છે કે જ્યાંથી પુરાતત્વીય સ્થળ મળે છે તો અહીંયા મેં તમને લખ્યું કે પૂરા પાષાણિક સ્થળ છે આ બધા જો આ રેડ રેડ છે ને એ પૂરા પાષાણિક કહેવાય ભીમ બેટકા છે કુરનુલની ગુફાઓ છે ને અને આ જે આ બ્લુ કલરમાં જે છે એ આરંભિક ગામ છે જો આ બ્લુ કલરમાં છે એ શું કહેવાય આરંભિક ગામ છે તો બને તો આપ થોડો મેપિંગનો ઉપયોગ કરો તો તમારા માટે બહુ જ સારું રહેશે દોસ્તો આ બધા જ એવા જે છે એ મેં તમને પીક મૂક્યો છે કે જે પ્રાચીન ભારતના મહત્વના પુરાતત્વના સ્થળ છે તો તમને એ બધા જ પુરાતત્વીય સ્થળ મળી જશે એના પછી આપણે ત્યાં જે છે એ આ આદિમાનવ છે એમનું બદલાતું જીવનની સાથે સાથે એના પર્યાવરણમાં પણ બદલાવ આવ્યો હતો પર્યાવરણમાં કેવો બદલાવ આવ્યો હતો કે અંદાજે દોસ્તો બાર વર્ષ પહેલા વિશ્વના વાતાવરણમાં મોટા પાયે જે છે એ પરિવર્તન આવ્યા અને મોટા પાયે પરિવર્તન આવ્યા તાપમાનમાં વધારો થયો એટલે કે વનસ્પતિ અને ઘાસના અલગ અલગ ક્ષેત્રો ઉભા થયો જેમાં જે છે હરણ છે ઘેટા છે બકરા છે આવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી ગઈ તૃણાહારી જે કોઈ પણ પ્રકારે માંસ ન ખાતા હોય એક માંસાહારી કે માંસનું જ મારણ કરી પ્રાણીનું જ મારણ કરી

પેલું જે છે ઘઉં બાજરો કે દરવા માટે થઈ પેલું હવે તો બહુ ગ્રામ્ય કક્ષાએ આ ઘટના ઓછી થઈ ગઈ બાકી બે હોય વચમાં એક જે છે સ્ટેન્ડ જેવું હોય એને વચમાં જે છે એ તમારે નાખતું જવાનું હોય પછી આમ ભયડો લેવાનો આવો આપણા દાદા દાદી હોય ને આપણા માતા પિતા હોય તેને પૂછજો અને સામાન્ય રીતે દોસ્તો જે છે એ આપણે ગેસના સ્ટવમાં જે જમીએ છીએ અને એમાં જે છે એ રોટલો મીઠો થાય અને ચૂલામાં જે રોટલો બનાવો છો અને જે મીઠો થાય ને આના બહુ તફાવત હોય તો આદિમાનવનું જીવનમાં જે છે દોસ્તો આધુનિકતા પણ એમના અનાજ એના ધાનમાં જે છે મીઠાશ બહુ હતી જે અત્યારે કદાચ આપણે ત્યાં જે છે એ ખોઈ બેઠા છે બદલાતા પર્યાવરણના લીધે ફાયદો છે નુકસાન છે તો એ લોકો ઘઉં છે જવ છે અન્ય એવા ધાન છે એ બધાનો ઉપયોગ કરી અને પથ્થરનો ઉપયોગ કરતા જેથી કરીને અનાજના દાણાઓ જે છે એકત્ર કરી એનો યોગ્ય ઉપયોગ થઈ શકે સામાન્ય રીતે નદી કિનારે જે છે આદિ આદિમાનવો આ ધાન્ય ઉગાડવા લાગ્યા કારણ કે ત્યાંથી તેમને પાણીઓ સરળથી મળી રહે એટલે કૃષિની શરૂઆત થઈ છે મેં તમને હમણાં જ લાસ્ટ જે છે એ પીપીટીમાં કીધું આ કૃષિ ખેતીની શરૂઆત ક્યાંથી થઈ દોસ્તો નૂતન પાષાણ યુગ પણ મધ્ય પાષાણ યુગથી પશુપાલનની શરૂઆત થઈ એટલે નદીના કિનારે આદિમાનવો જે છે ધાન્ય ઉગાડવા લાગ્યા કૃષિની શરૂઆત થઈ એટલે ધાન્ય ઉગતું ગયું એટલે ત્યાં ગારા માટી ઘાસના મકાનો બનતા ગયા ધાન થાય થાય આવક તો માણસને થોડાક સારા વિચાર આવે અને ભટકતા જીવન માંથી એ લોકો સ્થાયી થઈ ગયા હેના આજે હું તમને એવું કહું કે ભાઈ કોઈ વ્યક્તિ યુપી બિહાર છે યુપી બિહારની સરકાર જ યુપી બિહારના લોકોને જો સારી રીતે રોજગારી આપી દે તો એ લોકો અન્ય જે છે એ રાજ્યમાં જવાના જ નથી તો સેમ આજે જે છે એ ઘર આંગળે જો આ આદિ માનવોને સારું કઈક જે છે એ ત્યાં ખેતી મળી રહેતી તો એ ભટકતું જીવન જીવવાનું બંધ કરી દેશે કારણ કે એને નદી કિનારે કોઈ ધાન્ય ઉગાડતા ત્યાંથી જ પોતાનો ખોરાક પોતાની આજીવિકા ચાલતી હતી અને આજીવિકા ચાલતી હતી એટલે ત્યાં જ જે છે એની મકાનો બનાવવાની પણ શરૂઆત કરી દીધી કારણ કે દોસ્તો જે જે નદી કિનારે હતા એટલે ત્યાં ગારો છે માટી છે ઘાસ છે એ સરળ રીતે મળી શકતું અને એ સરળ રીતે મળી શકતું એટલે ત્યાં મકાન બાંધવામાં કોઈ પ્રશ્ન રહ્યો અને આવી રીતે જે છે ખેતીની સાથે પશુપાલનની શરૂઆત થઈ હેના હું તમને પહેલાથી કહી દઉં કે ભાઈ આદિ માનવો હતા કે જે ભડકતું જીવન જીવતા હતા એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા કારણ કે તેની પાસે કોઈ ખોરાકના સ્ત્રોત નહોતા તેમની પાસે કોઈ પણ પ્રકારના જે છે એવા એક સ્થળે સ્થાયી થઈ શકે તેવી બાબત નહોતા ધીરે ધીરે જે છે એમને પૈડાનો ઉપયોગ કરતા ગયા પૈડાનો ઉપયોગ કરતા ગયા એમાંથી જે છે એ વૃક્ષના જે છે એ થળનો ઉપયોગ કરતા ગયા થળનો ઉપયોગ કરતા ગયા પછી શું થયું તો કે ભાઈ ત્યાં જે છે એમને કોઈ તીષ્ણ હથિયાર બનાવ્યા તીષ્ણ હથિયાર બનાવ્યા પછી શું થયું તો કે પ્રાણીઓ જે છે એમને મારી અને એમાંથી ચામડા કાઢવાની જે છે પ્રક્રિયાઓ બનતી ગઈ એ દરમિયાન પ્રાણીઓથી જ રક્ષણ મેળવવા માટે એ લોકો ગુફામાં સ્થાયી થયા અને ગુફામાં સ્થાયી થયા પછી એમણે જે છે પોતાના શરીરને ઢાંકવા માટે આ વૃક્ષના પાંદડાઓનો સહારો લીધો અને એ દરમિયાન જે છે ધાન ઉગાડવા માંડ્યા અને ધાન ઉગાડવા માંડ્યા એટલે થયું એવું કે ત્યાં એમને સારો એવો ખોરાક મળતો ગયો ત્યાં એમને સ્થાયી જીવન જીવવાની શરૂઆત થઈ આ પહેલેથી છેલ્લે મેં તમને બે મિનિટમાં કહી દીધું છે અને યાદ રાખજો હવે એક્ઝામના દ્રષ્ટિકોણથી આપણે યાદ રાખવાનું કે ખેતીના ઓજારો પથ્થર માંથી બનાવવામાં આવતા જેમાં ખુરપી ખુરપી છીણી છીણી ઉપયોગ થતો હતો દોસ્તો હવે અલગ અલગ સ્થળો છે એમાંથી અનાજ રહેઠાણ ઓજાર અને પ્રાણીઓ મળી આવ્યા હતા ક્યાંથી શું મળી આવ્યું હતું તો કે એક છે મહેરગઢ જે હાલ તો પાકિસ્તાનમાં આવે છે ત્યાંથી દોસ્તો ઘઉં જવ ઘેટા બકરા પથ્થરના ઓજારો મળી આવ્યા છે કોલડી હવા ઉત્તર પ્રદેશ છે જ્યાંથી ચોખા અને પ્રાણીઓના હાડકા મળી આવ્યા મહેરગઢ મહાગઢા ચોખા ઘેટા બકરા પથ્થરના ઓજાર લાંગણજ ગુજરાત ત્યાંથી માનવ વસાહતો અને ગેંડા મળી આવ્યા છે બ્રુજ હોમ કાલ જમ્મુ કાશ્મીરમાં ઘઉં મસૂર કુતરા ખાડાવાળા મકાન મળી આવ્યા ચિરાંદ બિહારમાં આવશે ત્યાં ભેંસ બળદ ઓજારો મળી આવ્યા

મહત્વનું એક સ્થળ છે કે જે જીસીઆરટી ની છઠ્ઠા ધોરણની બીજી બુકમાં બીજા ચેપ્ટરમાં આપ્યું છે મહેરગઢ હાલ તો પાકિસ્તાનમાં છે પણ આ પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કહી શકાય છે કયું છે દોસ્તો મહેરગઢ આ તમને દેખાય છે મહેરગઢ આ મહેરગઢમાં લોકો ઘઉં કે જવની ખેતી શરૂઆત લોકોથી કરી હશે સામાન્ય રીતે જે છે એ લોકોએ ઘઉં અને જવની ખેતીથી શરૂઆત કરી અનાજ નો સંગ્રહ કરવા માટે પણ ત્યાં કઈક વ્યવસ્થા હતી ત્યાં અહીંયા અનાજ નો સંગ્રહ થઈ શકશે અહીંથી મળી આવેલા પુરાવા મુજબ મૃત્યુ પામનારને સન્માન દફનાવવામાં આવતા કે જે માણસ મૃત્યુ પામે છે એમને એક જે કઈ રીત રિવાજ જે કઈ ધર્મ જે કઈ પ્રકારે જે કલ્ચર છે તેના માધ્યમથી જે 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 છે એ તેમને સન્માનથી દફનાવતા મનુષ્ય સાથે બકરીને પણ દફનાવવા હોવાના પુરાવા મળ્યા છે જેથી મૃત્યુ પછીના જીવનની કલ્પના અથવા તો માનવતા સૂચવે છે એ લોકોની કલ્પના કેટલી દીર્ઘ દ્રષ્ટાવાળી હશે દોસ્તો કે પ્રાણી એટલે કે જે છે એ માણસ તો જે છે એ પોતાની રીતે કઈક ને કઈક દફનાવવામાં આવતા પણ એમની સાથે રહેલા અન્ય જે છે એ બકરી જેવા જે છે એ બાબતોને પણ એ દફનાવતા એટલે એ વિચારતા હશે કે ભાઈ એક માણસને દફનાવીએ એ માણસનો જીવ જાય એના પછી તરત જ કોઈક બીજા માણસમાં એ જીવ આવે આ કુદરતની કંઈક કલા હશે અને કુદરતની કલા હું અને તમે જાણીએ એની પહેલા દોસ્તો આ આદિવાનો પહેલી વખત જાણી લીધી હશે તો મહેરગઢ આવશે પાકિસ્તાનમાં ત્યાં દોસ્તો જે છે એ ખાસ યાદ રાખવાનું લંબચોરસ ઘરમાં રહેતા અનાજનો સંગ્રહ કરતા હતા

તો આ હતું આપણું જે છે એ ચેપ્ટર ટુ ધોરણ કોઈ પણ પ્રકારની વોટ્સઅપમાં માહિતી જોઈતી હોય તો આ નંબર પર તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ તમારે લખી હાઈ લખી તમારું પૂરું નામ અને ડિસ્ટ્રિક્ટ આ લખી અને મોકલી આપું વોટ્સઅપમાં આ નંબર ઉપર તમને હું ગ્રુપમાં એડ કરી દઈશ જો મેસેજ ન આવતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેમાં તમે જોડાયેલા છો વોટ્સઅપમાં ડિટેલ જોતી હોય તો નવા લેકચર સાથે ફરીથી પાછો મળીશ દોસ્તો ત્યાં સુધી વિરામ આપો આશા રાખું છું કે આપને કંઈક લક્ષી કન્ટેન્ટ મળ્યું હશે થેન્ક યુ બાય ટેક કેર